नमस्कार, निर्माण न्यूज पर आपનું સ્વાગત છે. આપની સાથે હું વિની. તો સૌથી પહેલા જોઈએ મહત્વની હેડલાઇન્સ. લોકસભામાં ડ્રગ્સ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કહ્યું કે ડ્રગ્સથી થાય છે અર્થતંત્રને નુકસાન. ડ્રગ્સ મુદ્દે રાજકારણ ન થાય, પીએમ મોદીનું નશા મુક્ત અભિયાન. વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈને ગુજરાત સરકાર એલર્ટ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. આરોગ્ય અગ્ર સચિવ સહિતના અધિકારીઓ રહ્યા હાજર. ગુજરાત કોંગ્રેસ કરશે ગુજરાત જોડો યાત્રા. યોજાશે તો વિધાનસભાની ચૂંટણીની કારમી હાર બાદ કોંગ્રેસનું નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી. હવે નજર કરીએ મહત્વના સમાચારો પર. મહેસાણામાં ભૂગર્ભ ગટરમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શહેર કોંગ્રેસના ધરણા યોજાયા હતા, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ, નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા અને અન્ય અગ્રણીઓ ધરણા પર બેઠા હતા. શહેર કોંગ્રેસના અગ્રણીઓએ ધરણા યોજી ગેરરીતિ મામલે તપાસની માંગણી કરી હતી, જો કે શહેર એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ડિસેમ્બર મહિનો ઠંડીનો ચમકારો લઈને આવતો હોય છે, પરંતુ હાલમાં લોકો ઠંડીની જગ્યાએ ગરમીનું વાતાવરણ અનુભવી રહ્યા છે. બદલતા વાતાવરણની અસર ખેતી સાથે અન્ય ઉદ્યોગ ધંધા પર પડી રહી છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી નવસારીમાં ગરમીનો પારો 34 ડિગ્રી નજીક રહેતા ગરમ કપડાં વેચતા તિબેટિયન માર્કેટના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નવેમ્બરમાં ઠંડી રહી તો થોડા વેપાર થયો હતો, પરંતુ ડિસેમ્બરમાં ઠંડીની જગ્યાએ ગરમીનું વાતાવરણ રહેતા ગ્રાહકો ગરમ વસ્ત્રો લેવા આવતા નથી, જેથી હિમાચલ પ્રદેશથી નવસારી આવતા તિબેટિયન વેપારીઓ ઉધારી ચૂકવવા સાથે જ માલ માટે લીધેલ લોનના હપ્તા ભરવા, પાલિકાનું ભાડું અને રહેવા જમવા સાથેનો ખર્ચ કેવી રીતે કાઢશે તેની ચિંતામાં મુકાયા છે. बिजनेस तो इस साल है, ठंड शुरू चालू हुआ था वो दिवाली के बाद एक हफ्ते के लिए था, उसके बाद ठंडी नहीं है. अभी पूरा गर्मी चल रहा है और ठंड इस बार शायद थोड़ा लेट से आएगा. पहले हमारा 11 परिवार हुआ करते थे, अब धीरे धीरे धंधा कम होते जा रहा है, उसकी वजह से अभी खाली 6 ही परिवार आ पा रहे हैं. यहाँ वहाँ हम भारी मात्रा में लोन लेके आते हैं पूरे सामान उठाने का, जो विंटर क्लोथ्स है उसका, तो वो लोन भी चुकाना होता है. तो इस साल थोड़ा मुश्किल लग रहा है, धंधा मंडी के कारण चल नहीं रहा है. अब सरकार को क्या कह सकते हैं हम, बस जब से डिमोनेटाइजेशन हुआ है, आपका नोटबंदी हुआ है, तब से खाली हमारा नहीं, ज़्यादातर जितने भी बिजनेसमैन जो छोटे छोटे धंधे करते हैं उन सब का धंधा ठप है. જૈન સમાજના પવિત્ર યાત્રાધામ એવા સમેત શિખરજીને સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરતા સમગ્ર દેશમાં જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી છે અને જૈન સમાજ દ્વારા આ નિર્ણયના વિરોધમાં 21 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ભાગરૂપે પાદરા દિગંબર જૈન સંઘના લોકોએ પોતાના વેપાર ધંધા તેમજ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. પાદરા જૈન સમાજ તરફથી સમ્યક શિખરજીને જે પર્યટક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેનો જૈન સમાજ સખત વિરોધ કરે છે અને આવું પર્યટક સ્થળ જાહેર કરતા તેની પવિત્રતા જળવાશે નહીં અને એની કોઈ અમાન્ય જળવાય નહીં એ બાબતે સમાજ વિરોધ કરે અને પાલિતાણાની અંદર જે અસામાજિક તત્વો દ્વારા ગામની અંદર મંદિર ઉપર જે અસામાજિક તત્વો ધમાલોને તે કરે છે એનો અમે વિરોધ કરીએ છીએ.
एना विरोधनी अंदर आज पादरा जैन समाज दुकाने बंद राखी विरोध नोंधावे छे तथा बपोरे एक वगे मामलतदार कचेरी अंदर एनु आवेदनपत्र आपवानुं छे अने सांजे पांच चार वगे वडोदरा कलेक्टर कचेरी ने गांधीनगर गृह थी निकळीने कलेक्टर कचेरी अंदर एनु आवेदनपत्र आपवानुं छे। पादरा समाज तथा जैन समाज संवेद शिखर जी झारखंड में आवेल जैन तीर्थ क्षेत्र छे तेने सरकार श्री तरफ थी पर्यटन जाहिर करवामां आवेल छे तो तेनो अमे जैन समाज सखत विरोध करीए छे। पर्यटन जाहिर करता जैन धर्मनी लागणी उभाई जेम छे त्यां आगळ पवित्रता जळवाती नथी। पर्यटन जाहिर थशे एटले पवित्रता अने तीर्थनुं महत्व रहेशे नहीं तेना माटे अमे सखत विरोध करीए छे तथा पालीधामो थयेल जैन समाजना तीर्थस्थळो पर छेड़छाड़ થયેલ છે અસામાજિક તત્વોને સખત વિરોધ અમે કરીએ છીએ તેમ છતાં જો તેનો વિરોધ જાળવાની નહીં રહે તો અમે જૈન સમાજ તરફથી તેનો આંદોલન કરવાનો જાહેર કરીએ છીએ। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કોરોના કાળમાં બંધ થયા બાદ ફરી જ્યારે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાંકરિયા ખાતે બે મોટા સ્ટેજ બનાવી દેવામાં આવ્યા છે, સાથે સાથે ટ્રેન પણ શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી બાજુ નાના બાળકોને સવારે નિઃશુલ્ક એન્ટ્રી પણ આપવામાં આવે છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 25 તારીખથી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ છે તેનું આયોજન કરવામાં આવશે। વાત કરવામાં આવે અત્યારે પણ તમામ પ્રકારની જે તૈયારી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ ગેટ આગળ જે સ્ટેજ છે સ્ટેજ બનાવવામાં આવ્યા છે, લાઇટિંગ સાથેના સ્ટેજ બનાવવામાં આવ્યા છે, સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા થતા હોય છે અને સાથે જ વાત કરવામાં આવે તો રોજે રોજ અહીંયા લાખોની સંખ્યામાં કાંકરિયા કાર્નિવલ નિહાળવા માટે લોકો આવતા હોય છે ત્યારે આ વર્ષે તમામ પ્રકારની જે રાઇડ્સ છે તે પણ ચાલુ કરવામાં આવી છે। વોટરબોલ હોય કે પછી ટ્રેન હોય તે પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ગીર સોમનાથ જિલ્લામાં એક્ટિવામાં ચોરખાનું બનાવી 47 નંગ દારૂની બોટલ સાથે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસેડતા યુવાનની જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અટકાયત કરાય છે, જેમાં તે દીવમાંથી ઉનામાં દારૂની હેરાફેરી કરતો હતો। હાલ રાજ્યમાં નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજ્યમાં કરજણ ખાતે સમગ્ર જૈન સમાજ દ્વારા બિહાર ઝારખંડને આવેલા સમેદ શિખરજી જૈન તીર્થને પર્યટન સ્થળ જાહેર કરવા વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ નગરમાં મૌન રેલી યોજી અને કાળી પટ્ટી ધારણ કરી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ક્ષેત્ર જે ઝારખંડ ખાતે સમેદ શિખર કરીને આવેલ છે અને એને સરકારે ત્યાંની સરકારે પર્યટન ક્ષેત્ર ઘોષિત કરેલ છે તેનો અમારો જૈન સમાજ વિરોધ કરે છે। અન્ય તીર્થક્ષેત્રોને જે રીતે અન્ય સરકારો માન આપે છે તેવી જ રીતે અમારા સમેદ શિખરને પણ માન મળે તેવી અમારી માંગ છે। પર્યટન ક્ષેત્ર ઘોષિત કરવાથી ત્યાં મદિરાપાન તથા માંસાહાર જેવા અન્ય દૂષણો પ્રવેશ કરશે તેનો અમારો વિરોધ છે। આ અંગે અમારા કરજણ જૈન સમાજે કરજણ ખાતે મૌન રેલી કાઢી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે।
છેલ્લા ઘણા સમયથી શેત્રુંજય ગિરિરાજ પાલીતાણા ઉપર અસામાજિક તત્વો દ્વારા જૈન સાધુ સંત અને જૈન શ્રદ્ધાળુ યાત્રિકોને હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર અમુક તત્વો દ્વારા ચાલી રહ્યું છે. ઉપરાંત સંમિત શિખર તીર્થને સરકાર દ્વારા પર્યટન ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં આચાર્ય હેમેન્દ્ર સાગર મહારાજની નિષ્ઠામાં સમસ્ત જૈન સમાજ દ્વારા એક તીર્થ રક્ષા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજે ભારતભરના અનેક સંઘમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે મહારેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે શેત્રુંજય ગિરિરાજ ઉપર ચાલતી અસામાજિક તત્વોની દાદાગીરી બંધ કરાવી અને તેની સામે કડક પગલાં લેવામાં આવે અને તીર્થને પર્યટન ક્ષેત્રે રદ કરવામાં આવે. અમારા જૈનોના મહાતીર્થ એવું શેત્રુંજય મહાતીર્થ કે જે શાશ્વત કહેવાય છે, એ શાશ્વતગીરી ઉપર હમણાં હમણાં જે અસામાજિક તત્વો દ્વારા ઘણા ઘણા આદિનાથ ભગવાનના જે પગલાં હતા એ પગલાંની તોડફોડ થઈ બીજા પણ અવારનવાર નાના નાના ચમકલાઓ થતા રહે છે, તો એના માટે અને સમેશ શિખરજી જે અત્યારે ત્યાંની સરકારે એ પર્યટન તરીકે જાહેર કર્યું છે કે એના વિરોધ માટે આ અમે બધા ભાઈઓ શ્રી સંઘના અલગ અલગ દ્વારા આખા હિંમતનગર અને હિંમતનગરના આજુબાજુના જે જૈનો છે એ બધા ભેગા થઈને અહીંયા આવેલા છીએ અને એ એટલા માટે જ ખાસ અહીંયા આવેદન પત્ર આપ્યું છે કે આના માટે જલ્દીમાં જલ્દી સરકાર પગલાં લે એવી અમારી માંગણી છે. ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે, જે સંદર્ભમાં ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તો આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારે છે, તો દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડશે. આ સાથે જ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની એડવાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એ માટેની તમામ કામગીરી કેવી રીતે આગળ ધપાવવાની રહેશે એની ચર્ચા કરવામાં આવી અને એ જ પ્રમાણે આગળ અમે આગળ વધીશું. હાલમાં સ્થિતિ તમામ જે છે નિયંત્રણમાં છે. આપણે અહીંયા દરરોજ 7-8 હજાર કેસોનું સેમ્પલ અમે લઈએ છીએ. હાલમાં સેમ્પલમાં પોઝિટિવ કેસો ફક્ત સિંગલ ડિજિટ એટલે 2, 4, 5, 6 એ પ્રમાણે આવી રહ્યા છે. આખા મહિનાનું અગર સરેરાશ જોઈએ તો એ 40-50 સુધી જ હોય છે. આજની તારીખે કુલ એક્ટિવ કેસો રાજ્યમાં 20 છે અને એમાં પણ કોઈ હોસ્પિટલમાં સામેલ નથી. પણ સાથોસાથ એ બાબતમાં તમામ કાળજી લઈને તમામ તૈયારીઓ જે રાજ્ય સરકાર સતત રાખી છે, જેમ કે એના માટે બેડ, એના માટે ઓક્સિજન, એના માટે દવાઓ, સ્ટાફ અને વેક્સિનેશન, એ બધી જે છે તૈયારીઓ રાજ્ય સરકારે ચાલુ રાખી છે અને એની ઉપર પુનરોચ્ચાર જિલ્લાના અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તમામ જે છે એ અધિકારીઓ જે એની સાથે સંકળાયેલા રહ્યા છે એમની ઉપર કરવાની વાત છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. દિલ્હીથી જે સૂચના આપશે એનું અમલ પણ કરવા અમારી તમામ તૈયારીઓ છે. રાજકોટમાં મિત્રના પિતાના પરવાના વાળા હથિયાર સાથે યુવકે ફેસબુકમાં ફોટો મૂક્યો હતો, જેને લઈને રાજકોટ ગ્રામ્ય એસોસિએશન દ્વારા યુવાન અને તેના મિત્રને કાયદાનું ભાન કરાવાયું હતું. તો મિત્રના પિતાનું મૃત્યુ થયું હોવા છતાં લાયસન્સ વાળું હથિયાર જમા ન કરાવી શરતનો ભંગ કરતા પોલીસે મરણ જનારના પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગરમાં આવાસ યોજનાના રહેવાસીઓએ નગરપાલિકામાં હોબાળો કર્યો હતો. યોજનામાં ફાળવવામાં આવેલ મકાનના પૈસા બાબતે પાલિકા દ્વારા 30,000 નું પ્રતિ મકાને નાણાં ચૂકવવાની નોટિસો અપાઈ છે, જેને લઈને રખાશ્રીમાં રોષ જોવા મળી રહ્યો છે. તો તેમના મકાનો માટે મોટા ભાગે વિધવાઓ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે, તો કઈ રીતે તેઓ 30,000 આપી શકે તેમ કહેવાનું હતું. બધા ગરીબ માણસો છીએ અમે. આ હપ્તો અમને કીધું નહોતું કે આ હપ્તા ભરવાના આવશે. રવિવારે સાહેબ આવી, રવિવારે સાહેબની રજા હોય તો સાહેબ મિટિંગ કરવા આવે અહીંયા રાજુ આવાસ યોજનામાં. એમ કે બધા ભેગા થાવ, તમે બધા ભેગા થાવ ને કે તમે હપ્તા ભરો બધાય. તો અમે ગરીબ માણસો છીએ, ખાવા હવારે હોય ને હાંજનું હોય તો અમે હપ્તા કેમ ભરી? આવી ડોસીને છોકરા ન રાખતા હોય, એ ડોસી બિચારી રસોડા કરીને ઘર હલાવતી હોય, એ ડોસી હપ્તા ક્યાં કાઢે? કયો આવ ગરીબ માણસો સહી બધાય. વેજ અમારા પાસે જાઓ, પાણી નહોતું ચાલુ તો પાણી મેં ચાલુ કરીને એક દીનો પાણી મેં ચાલુ કરાવ્યું કે એક દી જો ટાંકો ભરાય બીજા દી પાણી. અહીંયા અમે અરજી કરીને ફેંકા તો એ પાણી ચાલુ કરવાનું આવ્યા. હવે એમ કહેશે કે તમે 30,000 ભરો, બીજા આગળ 10,000 બધાને પાછા આપી દીધા ને અમને એમને સરકાર માફ કરી દીધો તો અમને કેમ માફ ન કર્યું? અમે માલદાર થોડા સહી, અમે ગરીબ પબ્લિક, અમને પાછા આપ્યા તો અમને કેમ પૈસા નો પાછા આપ્યા? મહેસાણા જિલ્લામાં આવેલ એશિયાના સૌથી મોટા વેપારી વડામથક ઊંઝા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના જીરા બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત વર્ષે ઉત્પાદનના પ્રમાણમાં ભારતીય બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માંગ વિશેષ જોવા મળી અને હાલમાં જીરા વાવેતરને સિઝનમાં શિયાળુ મોસમનો મિજાજ પણ જરૂરિયાત મુજબ જોવા મળી રહ્યો હોવાથી જીરા બજારમાં તેજી નોંધાય છે. તેમજ આવનારા વર્ષ દરમિયાન જીરા બજારના ભાવ તેમજ રેકોર્ડ તોડી 6,000 રૂપિયાને પાર જતા રહે એવી સ્થિતિ સર્જાય છે. ભારતીયોની સાથે વિદેશીઓ માટે જીરાનો સ્વાદ મોંઘો બન્યો છે. રસોઈ અને સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી જીરા બજારમાં ઉથલપાથલ સર્જાઈ ગઈ છે. વિશ્વના જીરા બજારમાં ઊંઝા જીરા બજારના નામનો ડંકો વાગે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જીરાના વેપારમાં ઊંઝાનું જીરું ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. આથી ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ઊંઝાના જીરાની ખૂબ જ માંગ વર્ષોથી જોવા મળી છે. પણ ચાલુ વર્ષે જીરા બજારના ભાવમાં એક જ વર્ષમાં 100 ગણો વધારો થઈ ભાવ બમણો થઈ ગયો છે. જીરાનો ભાવ ગત વર્ષે 2,700 રૂપિયા હતો, જે હાલમાં વધીને 5,200 થી 5,400 રૂપિયા થઈ ગયો છે. આ પાછળનું કારણ જીરાના ઉત્પાદન ઘટવાની સાથે બજારના માંગમાં ભારે ઉછાળો આવ્યો હોવાથી જીરા બજારના ભાવ વધ્યા છે. હાલે બજારના ભાવ ચાલી રહ્યા છે 5,300 થી 5,400 રૂપિયાનો દડો, એવરેજ દડો ગણાય અમારા માર્કેટનો. એના ભાવો લગભગ વધીને 6,000 રૂપિયા થાય એવી પોઝિશન લાગે છે. એક્સપોર્ટની ગરાગી સારી છે, બીજું વાવેતરના રિપોર્ટ ઓછા આવે છે, એટમોસ્ફર વેધરની તકલીફ છે, જીરા ઉગતા નથી, એવી ખેડૂતોની રાડ ને ફરિયાદના હિસાબે બજારો વધી રહી છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 3.07 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થાય છે. પણ ચાલુ વર્ષે મોસમનો મિજાજ જીરાના વાવેતર લાયક ન હોવાથી અત્યાર સુધી ફક્ત 2.25 લાખ હેક્ટરમાં જ જીરાનું વાવેતર થયું છે. જીરાના વાવેતર બાદ શિયાળામાં ઠંડી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઠંડીનું પ્રમાણ વધે તો જ જીરાનું ઉત્પાદન વધે અને ઉચ્ચ ગુણવત્તાવાળું બને. ચાલુ વર્ષે શિયાળાની સિઝન અડધી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું નથી અને આ કારણે ખેડૂતોએ જીરાનું વાવેતર ઓછું કર્યું છે. આમ ગુજરાતમાં ઠંડી નહિવત રહેતા જીરાનું વાવેતર ઘટ્યું છે અને હજુ પણ જીરાની વાવેતર વધીને ફક્ત 2.70 લાખ હેક્ટરમાં વાવેતર થવાની સંભાવના છે. આ વર્ષે વેધર સપોર્ટિંગ નહીં હોવાને લીધે જીરુમાં ગુજરાતમાં લગભગ 10% વાવેતર ઓછું થશે, જ્યારે રાજસ્થાનમાં
10-1% વધારે થયો, એટલે ગત વર્ષે જે વાવેતર થયું હતું એના કરતાં વધારે વાવેતર થાય એવી કોઈ શક્યતા નથી. અને છેલ્લા 3 વર્ષના જે એવરેજ જોઈએ તો જે જીરાનું વાવેતર થાય છે એના કરતાં આ વર્ષે જીરામાં લગભગ 10-15% વાવેતર ઓછું હશે. ગત વર્ષે અગાઉના વર્ષનો કેરી ફોરવર્ડ સ્ટોક લગભગ 25-30 લાખ બોરી માલ હતો, જ્યારે આ વર્ષે કોઈપણ કેરી ફોરવર્ડ સ્ટોક છે નહીં અને પાકનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. આથી આ વર્ષે જીરામાં કોઈ ન કલ્પી શકાય એવા ભાવો થવાની શક્યતા છે. શિયાળાની નહિવત ઠંડીએ ચાલુ વર્ષે જીરાનું વાવેતર ઘટાડ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનના પ્રમાણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માંગ બમણી બની છે. આથી ઊંઝા જીરા બજારમાં જીરાના ભાવમાં આગ ઝરતી તેજી નોંધાય છે અને કુલ ભાવ રૂપિયા 5700 થી વધુ 5400 જેટલા આસમાને પહોંચી ગયા છે. તેમજ ચાલુ વર્ષમાં જીરાની વાવેતરની સ્થિતિ જોતા ભાવ તમામ રેકોર્ડ તોડી રૂપિયા 6000ને પાર થવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આથી જીરાનો સ્વાદ લેવો આવનારા સમયમાં બહુ મોંઘો બની શકે છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં રાજાના દિવસોમાં તહેવારોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસ કરવા માટે આવે છે. પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજ વસ્તુઓ લઈને આવે છે, જેમાં મોટાભાગે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થતો હોય છે. પોળોમાં પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ તેમજ અન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા પ્લાસ્ટિકના વેચાણ અને ઉદ્યોગ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ 1 જાન્યુઆરી 2023 સુધી અમલ કરવામાં રહેશે અને હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો કલેક્ટરે હુકમ કર્યો છે. ખાસ કરીને ઉર્જા વપરાશ અંગે લોકોમાં જાગૃતતા આવે અને હાલ PGVCL દ્વારા આ સપ્તાહને ઉર્જા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગર શહેરમાં PGVCL વર્તુળ કચેરી લાલ બંગલા કમ્પાઉન્ડથી નીકળી શહેરના ટાઉન હોલ લીમડા લાઇનથી લાલ બંગલા કમ્પાઉન્ડ પરત ફરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર PGVCL કચેરીના નવનિયુક્ત અધિકારી LK પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને લોકોમાં ઉર્જા બચાવવા અંગે જાગૃતતા આવે તે માટે ઉર્જા સપ્તાહ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. PGVCL તરફથી માત્ર જામનગરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક ઉર્જા સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે આજે ઉર્જા સપ્તાહના ભાગરૂપે દરેકને જનજાગૃતિ ફેલાય, ઉર્જા બચતનો એક હેતુ છે એ સમજાય, એના માટે થઈ અમારી આજની એક આ રેલી છે. આ રેલી અમે જામનગર શહેરના મુખ્ય માર્ગોમાં થઈ અને આજે પૂર્ણ કરશું. આ ઉપરાંત જે આપણું ઉર્જા સપ્તાહ છે, ઉર્જા સપ્તાહની દરમિયાન સ્ટુડન્ટ જામનગરના અમુક સ્કૂલના સ્ટુડન્ટોને બોલાવી એમને પણ માહિતી આપી છે, એમની સાથે સ્પર્ધાત્મક એમના વિચારો અમારી સુધી પહોંચે કે આવનારી પેઢી શું વિચારી રહી છે એ વિશે નિબંધની આયોજન કરેલું અને નિબંધ સાથે સાથે એક ચિત્ર સ્પર્ધા પણ આયોજન કરેલી હતી. તેમાં સર્વે સ્કૂલમાંથી જે ફાળો અને જે સ્કૂલમાંથી અમને વિદ્યાર્થીઓ મળ્યા એ બદલ હું સૌને સ્કૂલનો પણ આભારી માનું છું. સાથે માત્ર ઉર્જા બચત જ, કારણ કે એક આ ઉર્જાની એક બચત છે, એક યુનિટ પેદા કરો એના કરતાં એક યુનિટ બચાવવો આપણા માટે આજે સહેલો છે. એટલે આપણે સૌ સાથે મળી અને ઉર્જા બચાવીએ અને આપણો રાષ્ટ્રના હિતમાં આપણે કામ કરીએ. સુરત જિલ્લા પોલીસે ગુનાખોરીને અટકાવવા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા વસ્તીથી ભરચક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે સચિન GIDC પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરાતા નંબર પ્લેટ અને પુરાવા વગરના 105 બાઇકો કબજે કરી હતી, તો 11 જેટલા છરિયા ચપ્પુ હથિયાર કબજે કરાયા હતા, તો તદુપરાંત 2 તડીપારનો ભંગ કરનાર આરોપી રૂપિયા 28 કરોડની લેતી દેતીમાં અપહરણના ગુનાનો મુખ્ય આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. તો કોમ્બિંગમાં 1 SEP, 1 PI, 2 PSI, 40 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સમગ્ર શહેરમાં વાહન ચોરી,
ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સારું નિર્બન પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલ આદેશ અનુસાર આજરોજ છેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીઓ તેમજ અલગ અલગ નાકા પોઈન્ટો ઉપર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આ કાર્યવાહીમાં એક એસીપી, એક પીઆઈ, બે પીએસઆઈ તેમજ 40-50 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ 100થી વધુ મોટરસાઇકલો કે નંબર પ્લેટ વગરના, ઉલટી નંબર પ્લેટવાળા તેમજ વાહન ચાલકો કે જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ, આધાર પુરાવો ન હોય તેવા વાહનો ડિટેઇન કરવામાં આવેલા છે. તેમજ ભૂતકાળમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા લગભગ 50-60 જેટલા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. તે ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સારું કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ 10-12 જેટલા છરી છપ્પા જેવા હથિયારો કબજે કરી જીપીએ 135 મુજબના કેસો કરવામાં આવેલા છે. તેમજ તડીપાર હુકમનો ભંગ કરી સુરત શહેરમાં રહેતા બે ઇસમોને પકડવામાં આવેલા છે. તદુપરાંત ઈએફઆઈઆર આધારે એક વાહન ચોરીનો ગુનો પણ ડિટેક્ટ કરેલ છે. તેમજ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝરી ચોરીના મોટા કેસમાં મુસ્તાક ઈશાક મેવા નામનો ઇસમ વોન્ટેડ હતો, તેમને પણ કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન તપાસ કરતા મળી આવેલ છે અને પકડવામાં આવેલ છે. હાલ સમાચારો પર બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશો રજા.